ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિની બેઠક મળી ત્યારબાદ પીટી જાડેજાએ અલગ અલગ દાવા પણ કર્યા છે અને સાથે પદ્મિનીબા વાળા અંગે પણ તેમણે નિવેદન કર્યું છે. આખરે તેમણે શું કહ્યું છે એ પણ જાણી લઈએ. તો પદ્મિનીબા વાળા માટે તેમણે ખાસ નિવેદન કર્યું છે કે જે કોર કમિટી છે ક્ષત્રિય સમાજના આગેવાનોની, તેમાં પદ્મિનીબા વાળા જે છે એમનો કોઈ સમાવેશ કરવામાં નથી આવ્યો. આ તરફ પદ્મિનીબા વાળા પણ ક્ષત્રિય સમાજના જે અન્ય આગેવાનો છે, જે અલગ અલગ સંકલન સમિતિ છે, તેમના વિશે પણ નિવેદન કરી ચૂક્યા છે કે એમની લડાઈ જાણે અલગ છે. તેમણે સંકલન સમિતિની બેઠક મળી અમદાવાદ રાજકોટ, તેમાં મને આમંત્રણ આપવામાં નથી આવ્યું. ત્યારે પીટી જાડેજાએ વાત કહી હતી કે જોહર કરવાની વાત અલગ હતી, કારણ કે અગાઉ ક્ષત્રાણીઓએ જોહર કરવાની વાત હતી જેમાં પદ્મિનીબા વાળાનો પણ સમાવેશ હતો. ત્યારે તેમણે પીટી જાડેજાએ આ નિવેદન કર્યું છે કે સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ. જે કોર કમિટીની જે અમારી આખી સમિતિ છે તેમાં પદ્મિનીબા વાળાનો સમાવેશ નથી. પદ્મિનીબાને કમિટીમાં સમાવવા અંગે પીટી જાડેજાએ નિવેદન કર્યું છે કે અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ જ કામ કરે છે. ક્ષત્રાણીઓએ જોહર કરવા પહેલાં એ જાહેર કરવાની, એ વખતે જાહેર કરવાની જરૂર ન હતી. પદ્મિનીબા વ્યક્તિગત રીતે લડાઈ લડી રહ્યા છે એ અંગે પણ તેમણે વાત કહી છે. જોહર કરવાની વાત અલગ છે તેવું પણ જણાવ્યું હતું. અને ખાસ પીટી જાડેજાએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમને પૂછવામાં આવ્યું કે પદ્મિનીબા વાળાને આખરે સંકલન સમિતિમાં સમાવિષ્ટ કરવામાં કેમ ન આવ્યા, શા માટે અલગ અલગ બેઠકો મળી રહી છે તેમાં તેમને બોલાવવામાં નથી આવતા. ત્યારે તેમણે કહ્યું કે સમજ્યા વગર જોહર જાહેર કરવાની જરૂર જ ન હતી.